નમસ્કાર. 8 જૂન આજનો દિન મહિમા શ્રી શ્યામળદાસ ગાંધી નિર્વાણ દિન. દેશની આઝાદીના ઇતિહાસમાં ફના થઈ જનાર દેશભક્તો સાથે ગુજરાતના પત્રકારોએ પણ ખૂબ મહત્વનો ફાળો આપ્યો છે. એમાંના એક હતા વીર્યવાન પત્રકાર શ્રી શ્યામળદાસ ગાંધી. તેમનો જન્મ રાજકોટમાં ઈસવીસન 1897માં થયેલ હતો. નાનપણથી જ લેખનનો શોખ, વ્યવહારિક જગતમાં સંઘર્ષ કરતા કરતા તેઓ મુંબઈ સમાચારની કચેરી સુધી પહોંચી ગયા, જેને પરિણામે એ પત્રકાર બની ગયા. અનુભવની એરણે ઘડાઈને મુંબઈ સમાચાર સાપ્તાહિકના તંત્રી અને ત્યારબાદ જન્મભૂમિ દૈનિકના પણ તંત્રી થયા. તેમણે પોતાનું દૈનિક વંદે માતરમ શરૂ કર્યું. મનુષ્ય પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે. સ્વામી રામતીર્થના એ વિધાને એમના મન પર જબરો પ્રભાવ પાડ્યો અને જોત જોતામાં સૌરાષ્ટ્રના રાજકીય ક્ષેત્રની અને અખબારી આલમની એક પ્રભાવશાળી વ્યક્તિ ઉભરી આવી. આઝાદી પછી જૂનાગઢના નવાબ જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવા તૈયાર થતા એમણે આરઝી હકુમતની સ્થાપના કરી, હાથમાં તલવાર ધારણ કરી પોતે આગેવાની લઈને નવાબને નમાવ્યો અને ભારતના પ્રજાતંત્રમાં જોડાવા ફરજ પાડી. આ ઘટના માત્ર સ્થાનિક પ્રજા માટે જ નહીં, પરંતુ હિન્દની પ્રજા માટે એક અવિસ્મરણીય ઘટના છે. સરફરોશ સેનાનાયક શ્યામળદાસ ગાંધીનું 8 જૂન 1953ના રોજ અચાનક હૃદયરોગનો હુમલો આવી જતા દેહાવસાન થયું. પણ ખરેખર આ સૈનિક પત્રકાર વગર તો જૂનાગઢનો વિજય અધૂરો જ રહેત.